Oh, bebés. ગઈકાલ રાતે ઓફિસેથી આવવા તો મોડું થયું હતું. હા મોટા ભાઈ, ઓફિસે થોડું કામ હતું, બધી ફાઇલો જોવાની બાકી હતી અને બધો હિસાબ પણ મેળવવાનો હતો. હા અરે ભાઈ, હિસાબ તો પછી પણ મેળવી લે ભાઈ, ઘરે તો સમયસર આવી જવું જોઈએ ને. અરે મોટા ભાઈ, તમારા સમયમાં અને આજના સમયમાં બહુ ફરક છે. તમને ખબર છે માર્કેટમાં કેટલી કોમ્પિટિશન વધી ગઈ છે, તમને એમાં બહુ ખબર ન પડે, તમારો ટાઈમ અલગ હતો. હા ઠીક છે ભાઈ, તું તારા હિસાબે કર, પણ જોજે ભાઈ ક્યાંય અટવા તો નહીં ભાઈ. હો ચાલો મોટા ભાઈ, મારો ઓફિસ જવું છે, મોડું થાય છે. આજે તો ગઈકાલ કરતાં પણ તને મોડું થઈ ગયું. વિજય, આ મીનાને ફોર્મ ક્યાં ના તારી રાહ જોતા હતા? હા, અમે ત્રણેય જણા ક્યાંની તમારી રાહ જોતા હતા. તમને ફોન પણ કર્યો હતો પણ તમે ફોન પણ ના ઉપાડ્યો. હું ઓફિસમાં તમારા બધાના ફોન ઉપાડવા નથી બેસતો, ઘણા બધા કામ હોય છે મારે, મને ફોન કરી નાખો, ડિસ્ટર્બ નહીં કરવો, સમજી? વિજય, એમ આટલું બધું ગુસ્સે કેમ થાય છે ભાઈ? અમને ચિંતા તો થાય જ ને, એકવાર ફોન ઉપાડીને જવાબ તો કેટલી વાર લાગે. તમે રેવડો મોટા ભાઈ, તમને ખબર ન હોય, તમારે તો બસ બેઠા બેઠા બોલ્યા જ કરવું છે ને. વિજય, આ તું કઈ રીતે બોલે છે? એ તને શોભતું નથી, ઓફિસ સ્ટેશન ઘરમાં ન લાવવાના હોય. હું થાકી ગયો છું, હું જમીને સુઈ જાઉં છું. આજે તમે મોટાભાઈ સાથે સારું નથી કર્યું, તમારે એમની સામે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ, એ આ ઘરના મોટા છે. મોટા હોય તો મોટાની જેમ રહે ને, જ્યારે ને ત્યારે મોડું કેમ થયું, શું થયું, આવા બધા સવાલ કરવાની શી જરૂર છે? વિજય, તમે ભૂલી ગયા, મોટાભાઈ તમારે બાપુની જગ્યાએ છે. તમારા બા બાપુજીને ગયા બાદ એમને જ તમને મોટા કર્યા, ભણાવ્યા, પોતાનો જમાવેલો કારોબાર તમારા હાથમાં સોંપી દીધો. તમારા ઉછેરમાં ખામી ના આવે એટલા માટે એમને લગ્ન પણ ના કરે, અને તમે એમની સામે ખરાબ વર્તન કરો છો. જો મીના, અમારા બે ભાઈઓ વચ્ચે તારે બોલવાની જરૂર નથી, અને મહેરબાની કરીને મને શિખામણ ના આપીશ. મને ખબર છે મારા ભાઈ જોડે મારે કેવું વર્તન કરવું છે. ખબર પડતી હોત તો સારું જ હોત ને, તો મારે તમને શીખવવું ના પડે. હવે તારું બોલવાનું બંધ કર અને મને સુવા દે. શું જોઈએ દીકરી, બોલ ને. મોટા પપ્પા, મને કોલેજ જવા માટે નવી એક્ટિવા જોઈએ છે. એક્ટિવા જોઈએ છે? પણ ફોરમ બેટા, તારી જોડે તો સ્કૂટી છે, તો પછી એક્ટિવાની શું જરૂર છે? મમ્મી, એ જૂની થઈ ગઈ છે, કિક મારી મારીને હું થાકી જાઉં છું. કઈ વાંધો નહીં મીના, ફોરમ એક્ટિવા જ માંગી છે ને, કાર થોડી માંગી છે. ભલે બેટા, તારા પપ્પાની વાત કરીશ, બરોબર? લાવી આપશો તને. હો થેન્ક યુ મોટા પપ્પા. હા દીકરા. હો બેટા, શું વાત છે મોટા ભાઈ, ફોરમ શું કહેતી હતી? કંઈ ખાસ નથી વિજય, ફોરમની એક્ટિવા લેવી છે, થોડા દિવસમાં લાવી આપજો ને ભાઈ એને. મેં તને ચાર દિવસ પહેલાં ના પાડી હતી ને. નથી લેવાની એક્ટિવા? શું કામ મોટા ભાઈને વાત કરે છે? હા પણ વિજય, તું એને ના પાડે તો પછી કોની પાસે માગે? એ મારી પાસે જ માગે ને ભાઈ. મોટા ભાઈ, તમે જેને બગાડી છે પછી બધી વાતમાં જીત કરે છે, અને કોઈ વાત સમજતી પણ નથી. પણ તમે તો સમજો, આપણી ફોરમ તો ડાહી ડિગ્રી છે, કોઈ દિવસ ખોટી વસ્તુ માટે જીત કરે જ નહીં. મીના, મને ખબર છે તું અને મોટા ભાઈ બધા એક જ છો, તમે બધા ભેગા થઈને મારી પાસે હા પડાવો છો. હવે તો મારી દીકરીની એક્ટિવા પાકી ને, હવે તો રાજી મારા દીકરા.
શું થયું ફોરમ? કેમ આટલી ઉદાસ છે? જવા દે ને યાર, પપ્પા આજકાલ ઘરમાં બહુ કિટકિટ કરે છે, કંટાળી ગઈ છું હું તો. પણ એવું તો શું થયું? ખબર નહીં, મને કાંઈ ખબર નથી. ચાલ, મારે બહાર થોડું કામ છે, તો તું આવે છે મારી સાથે? ના જિગીશા, મારી તબિયત ઠીક નથી, તું જા. તું આરામ કર, આપણે પછી મળીએ. ઠીક છે, બાય. મીના, હમણાં તો વિચારો સ્વભાવ બહુ બદલી ગયો છે, કાયમ ટેન્શનમાં જ હોય છે. તમારી સાથે કંઈ વાત થાય છે ખરી? ના મોટાભાઈ, પણ મને એમની બહુ જ ચિંતા થાય છે. એ એકે વાતનો સીધો જવાબ આપતા નથી અને સીધા વચકા ભરવા મળે છે. હા મીના, હમણાં તેનો સ્વભાવ બહુ બદલી ગયો છે. અત્યાર સુધી કોઈ દિવસ મને એને સામે જવાબ નથી આપ્યો, પણ હમણાં તો એકે વાતે કીધું માનતો જ નથી. તમે જેમને પૂછી જુઓ ને મોટાભાઈ, કદાચ તમારી સામે દિલ ખોલીને વાત કરે. તમે તો જુઓ છો ને મીના, કે વિજય મને વાત વાતમાં ઉતારી પાડે છે, તો મારે એને પૂછવું કેવી રીતે? મોટાભાઈ, તમારો હક છે એમને પૂછવાનો. જરા કડક થઈને પૂછો તો એમને જવાબ આપવો જ પડશે. હા ઠીક છે મીના, એક બે દિવસ જવા દો, ત્યાર પછી મોકો જોઈને વાત કરી જોઈશ અને તમારી સામે જ વાત કરીશ, જેથી તમને પણ ખબર પડે કે મારે શું વાત થાય છે. હા મોટાભાઈ, તમારી વાત એકદમ બરોબર છે. વિજય, અહીંયા આવ, બેસ, માતા સાથે વાત કરવી છે. જે કહેવું એ જલ્દી કહો, મારી પાસે ટાઈમ નથી. આજે તો તારે ટાઈમ કાઢવો જ પડશે ભાઈ, મારા સવાલનો જવાબ આપ્યો વગર તારે ક્યાંય જવાનું નથી. બોલો, શું કહેવું છે તમારે? છેલ્લા ઘણા સમયથી તારું વર્તન બહુ ફરી ગયું છે. મોડા મોડા ઘરે આવવાનું, મીના અને ફોરમ સાથે સીધી રીતે વાત નહીં કરવાની, આ બધું શું છે? મોટાભાઈ, તમે આ બધું શું લઈને બેસી ગયા? એવું કાંઈ નથી. શું છે અને શું નહીં એ બધું મને ખબર છે. તારો મોટો ભાઈ નહીં, તારો બાપ છું હું. મારાથી કોઈ વાત છુપાવવાની કોશિશ નહીં કરતો. જે વાત હોય તે કહી દો ને મોટાભાઈને. તમારા આવા વર્તનથી ઘરમાં અશાંતિ રહે છે અને કોઈને કંઈ ગમતું પણ નથી. હા પપ્પા, તમારી સાથે વાત કરતા પણ ડર લાગે છે. અગર તમે વળી ગયા તો? તમને મારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દો, હું ઘર છોડીને ચાલો જાઉં છું. શું બોલે તું? ચાલ્યા જવું છે એટલે શું? ક્યાં જવું છે તારે? વિજય, જે કંઈ હોય બધું મને સાચું કહી દે ભાઈ. હું તારો મોટો ભાઈ છું, તને કેવા તે મૂંઝાવા નહીં દઉં. મારા ભાઈ બોલ. મોટા ભાઈ, મને માફ કરી દો. હું કઈ રીતે કહી શકું કે મને ધંધામાં બહુ મોટી નુકસાની થઈ છે? તમારા જમાવેલા બિઝનેસને હું સંભાળી નહીં શક્યો. એટલે શું વિજય? હું કંઈ સમજો નહીં ભાઈ. ભાઈ, છેલ્લા એક વર્ષથી આપણો બિઝનેસ ટોટલ લોસ ચાલી રહ્યો છે. મને કંઈ સમજાતું નથી કે મારે કેવી રીતે અને શું કરવું જોઈએ. મારી ઉપર ઘણું ડેરું થઈ ગયું છે. કેટલું દેણું છે વિજય? માંડીને વાત કર તો. શું મને કઈ રસ્તો શું છે ભાઈ? ટોટલ 25 લાખ રૂપિયા મારે આપવાના થાય છે. હવે તમે જ કહો મોટા ભાઈ, હું શું કરું? એમાં આટલા મૂંઝાવાની જરૂર નથી ભાઈ, હું તારો મોટો ભાઈ બેઠો છું ને. પણ આ બધું થયું કેવી રીતે ભાઈ? બે પાર્ટી પાસે પેમેન્ટ લેવાનું હતું, એ બંને જણાએ હાથ ઊંચા કરી દીધા. મારે તો બીજી પાર્ટીને પેમેન્ટ ચૂકવવું જ પડે ને, એમાં એમાં હું ગૂંચવાઈ ગયો અને છેલ્લે પાઘડીનો વર છેડે આવી ગયો. તારે મને પહેલાં વાત કરવી જોઈએ ને ભાઈ, તો છે ને અહીંયા સુધી વાત જ ન પહોંચત. પણ ઠીક છે, થયું તે થયું, તારે કોઈ વાતે મૂંઝાવાની જરૂર નથી. કાલથી હું ઓફિસ આવું છું ભાઈ, તારે જેને જેને પેમેન્ટ આપવાનું છે ને તો એ બધાને ફોન કરીને બોલાવી લેજે. એક પણ લેટદાન તને ફોન નહીં કરી શકે. આપણે છે ને બધાની પાઈ પાઈ એક જ મહિનામાં ચૂકવી દેશું. પણ એ કેવી રીતે શક્ય છે મોટા ભાઈ? મેં તને એકવાર કીધું ને ભાઈ, તું બધી ચિંતા છોડી દે, હું બધું સંભાળી લઈશ.
હા મોટાભાઈ, મને ખબર જ હતી કે તમે આ વાતનો ઉકેલ લાવી દેશો અને ફરીથી આ ઘરનું હસતું રમતું કરી દેશો. મીના, મોટાની તો ફરજ જ હોય છે કે આખા ઘરને સંભાળે, સાથે સાથે નાને પણ પોતાની ફરજ ભૂલવી ન જોઈએ. અને આજે વિજયને એની ભૂલ સમજાઈ ગઈ એ આપણા માટે ઘણું છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તમે મને કોઈ દિવસ બાપુજીની ખોટ નથી પડવા દીધી અને આજે પણ નથી પડવા દીધી, મને માફ કરી દો મોટા ભાઈ. દીકરી ચાલો બેટા, ચાલો બેટા, ચાલો દીકરા, ચાલો.